કુલ અત્યારે જે હોમ ક્વોરન્ટાઇન હેઠળ લોકો છે કે જે વિદેશની હિસ્ટ્રી ધરાવે છે એને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવાનું કીધું છે, એવા કુલ કોર્પોરેશન એરિયાના 459 અને રૂરલ એરિયાના 68 એમ કરીને 527 આસપાસ હોમ ક્વોરન્ટાઇનના લોકો છે કે જેમણે પોતે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે એટલે પોતાના ઘરમાં રહેવાનું છે, ઘરની બહાર નીકળવાનું નથી જેથી ચેપ અટકાવી શકાય. જે પ્રમાણે સૂચના આપી હતી એ પ્રમાણે જે લોકોએ હોમ ક્વોરન્ટાઇનનું વાયોલેશન કર્યું હોય એવા 4 ઇસમોને ફિઝિકલી એમને હોમ ક્વોરન્ટાઇનમાંથી રિમૂવ કરી અને ગવર્મેન્ટ ઓન્ડ ક્વોરન્ટાઇન સંસ્થાની અંદર મૂકવામાં આવ્યા છે. એટલે બીજા જે લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે એમને મારી નમ્ર વિનંતી છે કે હોમ ક્વોરન્ટાઇનનું સખત રીતે પાલન કરે અને આ કોઈ ડ્રાસ્ટિક સ્ટેપ્સ ન લેવા પડે એમાં અમને સહકાર આપે. બીજું, રાજ્ય સરકારની સૂચના મુજબ જનસેવા કેન્દ્રો આગામી 29 તારીખ સુધી બંધ રહેશે. એટલે કે જે દાખલા અને એટીવીટીના જે કાર્યવાહી થતી હોય છે ઈ દ્વારા એ બધા જનસેવા કેન્દ્રો બંધ રહેશે. સરકારી કચેરીઓમાં કોઈ મુલાકાતીઓ મળવા માટે આવશે નહીં અને જો કોઈ અર્જન્ટ કેસ હોય તો અધિકારીની પૂર્વ અપોઇન્ટમેન્ટ લઈ અને જ મળવા માટે આવી શકાશે. એટલે વી સ્ટ્રોંગલી ડિસ્કરેજ કે લોકો ગવર્મેન્ટ ઓફિસીસની અંદર આવે. સિમિલરલી, દાખલા માટે ડેપ્યુટી ડાયરેક્ટર એસસી એસટી ઓબીસી જે ડિપાર્ટમેન્ટ્સ છે એમના ત્યાં પણ દાખલા માટે ઘણી ભીડ રહેતી હોય છે એટલે એ સેવાઓ પણ 1 વીક માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ સેવાઓમાં જેમને જરૂરિયાત હોય એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે, એમની પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવશે. માર્ચ માસમાં એપ્રિલ માસનું પણ રાશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એટલે ટૂંક સમયમાં જે એપ્રિલ માસનું રાશન છે એ પણ પુરવઠાની મારફતે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ ખૂબ રશ રહે છે અને આરટીઓમાં પણ ખૂબ રશ રહે છે એટલે આરટીઓ સબ રજિસ્ટ્રાર કચેરીઓ પણ અત્યારે બીકોઝ ઓફ ધીસ ઇવેન્ટ આપણે બંધ રાખીએ છીએ. જીવન જરૂરિયાતની અને આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ગ્રોસરી, દવાની દુકાનો, પ્રોવિઝન સ્ટોર વગેરે ચાલુ રહેશે. રેવન્યુ કેસીસ કે જેની કેસોની મુદતો ચાલે છે એની અંદર 31/3 સુધી મુદતો રાખવામાં આવશે જેથી કરીને કોઈના એબસન્સના કારણે એમની વિરુદ્ધમાં હુકમો ન થાય. ખાસ કરીને સુરત માટે જે મહત્વપૂર્ણ લાગુ પડે છે એમાં ડાયમંડ યુનિટ્સ, ટેક્સટાઇલ માર્કેટ અને ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ એમને આગામી 29/3/2020 સુધી સ્વયંભૂ બંધ પાડવા માટે અપીલ કરવામાં આવે છે. અને માન્ય પ્રધાનમંત્રીશ્રીના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન જેમને આપણે તકેદારીના પગલા રૂપે કામે ન બોલાવ્યા હોય એવા વર્કરો, મજૂરો અને એમના પગાર ન કાપવા માટે જે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ અપીલ કરી છે એ જ પ્રમાણે અમે પણ એ સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે એમના આ સમયગાળા દરમિયાનના પગાર ન કાપવામાં આવે. તથા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્થળો બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. હોમ ડિલિવરી સર્વિસીસ ચાલુ રહેશે. આ મહદઅંશે અત્યારે જે રાજ્ય સરકાર તરફથી વિડીયો કોન્ફરન્સ અને લોકલ સ્તરે જે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એમની સાથે ચર્ચા થઈ એ મુજબનું આ મોટું ચિત્ર આ રીતનો છે. બધાને વિનંતી છે કે હવેથી વિલ નોટ બી મીટિંગ ફિઝિકલી, આપણે બધા પણ આના પ્રોપરલી ફોલો કરીએ. કોઈ મેસેજીસ હશે તો આપને ઓડિયો વિડીયો રૂપમાં મોકલી આપવામાં આવશે સો દેટ આપને પણ આપણે મિનિમમ કોન્ટેક્સ રાખી શકીએ. અત્યારની સ્થિતિ 29/3 સુધી બધી બંધ રાખી છે. જે લોકો હોમ ક્વોરન્ટાઇન વાયોલેટ કરશે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યારે ગવર્મેન્ટ ફેસિલિટીમાં પણ શિફ્ટ કરીએ છીએ એમને પરમેનન્ટ 14 ડેઝ માટે, અને એના માટે નેસેસરી જો એવું હશે તો ફરિયાદને, પોલીસ ફરિયાદને એ એક્ટિવિટી પણ કરવામાં આવશે. પણ હોમ ક્વોરન્ટાઇન એ અંદરથી આવતો વિષય છે, જે જ્યાં સુધી લોકો સમજી અને પોતે બીજાને ચેપ ના લગાડે એટલું ધ્યાન નહીં રાખે ત્યાં સુધી આપણે ગમે એટલું એન્ફોર્સ કરીએ
લોકોના ઉપર છે, એટલે લોકો સંયમ જાળવે એ વધારે મહત્ત્વનું છે. સો જે લોકોને ફોરેન હિસ્ટ્રી ટ્રાવેલની છે એ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં કોર્પોરેશન તરફથી, ડિસ્ટ્રિક્ટ હેલ્થ ટીમ તરફથી એમને કોન્સ્ટન્ટ સૂચનાઓ આપવામાં આવે છે, પ્લીઝ પ્લીઝ મેન્ટેન હોમ ક્વોરન્ટાઇન ઇન લેટર એન્ડ સ્પિરિટ. એઝ ઓફ નાવ વી હેવ શિફ્ટેડ ધેમ ટુ ગવર્મેન્ટ ફેસિલિટી, અત્યારે એમના વિરુદ્ધ ફરિયાદ નથી કરી. અને રૂરલ એરિયામાં પણ જ્યારે ચાર જણાઓ, બીજા ચાર જણા વાયોલેટ કરતા હતા એવું પ્રથમ દર્શનીએ ધ્યાને આવ્યું, તો એમને વોર્નિંગ આપી છે, ઇટ વોઝ અ ફર્સ્ટ ઇન્સિડન્ટ, એટલે હવેથી જો થશે તો વિલ ટેક સ્ટ્રિક્ટ એક્શન. સર, સોશિયલ મીડિયામાં જે રીતે ફેક મેસેજીસ જાય છે એને લઈને એક મેસેજ તમે આપી દો તો બહુ સુરતને જ્યાં સુધી લાગુ પડે છે ત્યાં સુધી જે કંઈ પણ ઘટનાઓ હશે એના સમયાંતરે અપડેટ્સ આપને ઓડિયો વિડીયો મારફતે આપવામાં આવશે, અને અધિકારિક રીતે હું કે મ્યુનિસિપલ કમિશનર શ્રી આપને એ પ્રોવાઈડ કરતા રહીશું. એટલે કોઈ પણ રીતે ખોટા મેસેજીસની અંદર ભરમાવવા માટે ન ભરમાય એવી બધાને હું અનુરોધ કરું છું. શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ્સ એ બધામાં બંધ કરાવ્યા છે, પણ એની અંદરના જે પ્રોવિઝન રિલેટેડ સ્ટોર્સ છે એ ચાલુ રહેશે, કારણ કે ફૂડ, ઘણા બધા શોપિંગ સ્ટોરની અંદર ફૂડ, ડેરી આઇટમ્સ એના પણ સ્ટોર્સ છે. જો ખાણીપીણીના વસ્તુઓ પણ બંધ થાય તો એ હાલાકી વધારે થાય. એટલે ખાણીપીણીની વસ્તુઓ, દવાદારૂની વસ્તુઓ જે છે એટલા પૂરતી આપણી ફાર્મસી અને ગ્રોસરી જે સપ્લાય કરે છે, જે ડેરી આઇટમ સપ્લાય કરે છે, દેટ વુડ કન્ટિન્યુ. સાહેબ, અમદાવાદમાં પાન માવાની દુકાનો બંધ કરાવાઈ છે, સુરતમાં કોઈ આવું કોઈ થાય તો ત્યારની સ્થિતિ એવું કંઈ નથી. સાહેબ, ગોરધોડ પર અભિનંદન એસી માર્કેટ આજે પણ ચાલુ હતું, બધી મોટી મોટી દુકાનો પણ ચાલુ હતી. સર, દેટ વુડ એ જે આપને આપના મારફતથી, ઇટ ઇઝ અ સોશિયલ કોઝ, બધા લોકો જ્યાં સુધી સમજીને, ઇન્કલુડિંગ ધ શોપ ઓનર્સ અને ઇન્કલુડિંગ પોપ્યુલેશન એટ લાર્જ, જ્યાં સુધી એનો અમલ નહીં કરે ત્યાં સુધી એન્ફોર્સમેન્ટ હેઝ અ લિમિટેડ રીચ ઇન અ સિટી લાઇક સુરત. અંદરથી જ્યારે આવશે ત્યારે આપણે બધા એના વિશે વધારે સજગથી કરી શકીએ. આજે આદેશ આપવામાં આવ્યો છે બંધ રાખવા માટે, એ તો જ્યાં આગળ લોકો વધારે ભેગા થતા હોય, ઇટ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ મેટર. એટલે એ કિસ્સામાં બંધ કરી, ઠીક છે.